સુરત માં કોરોના કેસો માં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે તેને લઈને પાલિકા તંત્ર હરકત માં આવ્યું છે અને સુપર સ્પ્રેડર ને શોધવા માટે સતત ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે ત્યારે હવે સુરત માં રાજકારણીઓ સુપર સ્પ્રેડર બની રહ્યા છે ત્યારે પાલિકા કમિશનરે તમામ સુપર સ્પ્રેડર્સ ને ફરજિયાત ટેસ્ટ કરાવવા આદેશ અપાયો છે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં કોરોના સંક્રમણે માજા મૂકી રહ્યું છે સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકા પ્રયાસ કરે છે પરંતુ સફળતા મળી નથી મહાનગરપાલિકા સુપર સ્પ્રેડરને શોધીને તેમના ટેસ્ટ કરી રહી છે આવી સ્થિતિમાં મહાનગરપાલિકા કમિશનરે તાકીદ કરી છે કે તમામ હાલ સૌથી મોટા સુપર સ્પ્રેડર રાજકારણીઓ બહાર આવી રહ્યા છે જો આ સુપર સ્પ્રેડરના તાત્કાલિક ટેસ્ટ ન કરવામાં આવે તો આ સુપર સ્પ્રેડર્સ સંખ્યાબંધને મળતા હોવાથી સુરતમાં સંક્રમણ હજી પણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી સુરતના મેયર સહિત 6 કોર્પોરેટરો કોરોના પોઝિટિવ આવ્યા છે લોકોની વચ્ચે રહેતા આ કોર્પોરેટરોને કારણે અન્યમાં મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાઈ શકે સુરતના રાજકારણીઓ હાલ સુપર સ્પ્રેડર્સ બની ગયા હોય તેવી સ્થિતિ છે મહાનગરપાલિકા કમિશનર બચ્ચાનિધિ પાનીએ શહેરના તમામ સુપર સ્પ્રેડરનો ટેસ્ટ કરાવવા માટે સૂચના આપી છે હાલમાં રાજકારણીઓ સુપર સ્પ્રેડર બની ગયા હોવાથી તેમના પણ ટેસ્ટ જરૂરી બન્યા છે બીજી તરફ સુરતની શાક માર્કેટમાં ભેગી થતી ભીડ તથા નિયમોનો છડે ચોક ભંગ થઈ રહ્યો છે આ અંગેની ફરિયાદ બાદ મહાનગરપાલિકાએ નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કડક પગલાં ભરી દંડ પણ વસૂલ કરવામાં આવશે તેમ કહ્યું છે આ ઉપરાંત માસ્ક નહીં પહેરનારા એસટી બસના ડ્રાઈવરોની બેદરકારી અંગે હવે અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવશે તેમ જણાવ્યું છે તેવું મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું છે